أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته مولاي كائنات عليه الصلاة والسلام نهج البلاغة اندر ما 45 نمبر ني حديث ما فرماويت سي لا تستحي من اعطاء القليل فإن الحرمان أقل منه تو થોડીક વસ્તુને આપવામાં શરમાતો નહીં, તો નાનકડીક વસ્તુ આપવામાં અચકાતો નહીં, કારણ કે ન આપવું એનાથી વધારે નાનું છે. મૌલાઈ કાયનાત બહુ જ હિકમતની વાત કરે છે અને કહે છે કે અગર જો એક માણસને રાહે ખુદામાં સવાબે જારિયાના અંદરમાં કે જે સવાબે જારિયા કોઈ મરહૂમને આપણે પહોંચાડે છે કે પછી આપણે મરવા પછી તે સવાબે જારી આપણે ખપતું હોય તો મરહુમોને આપણે જે ફાતિયા ખવાની પહોંચાડે છે, જે ન્યાઝ અને તબરુકાત આપણે બનાવીએ છીએ અને કોઈ પણ ફંડ ફારામાં આપણે જ્યારે એ રકમો આપતા હોય અથવા તો કોઈ પણ મોમિનીન તથા મોમિનાતને તોહફો આપતા હોય છે અથવા તો કોઈ પણ જવાનને ઉત્તેજન માટે કે કોઈ બચ્ચાને ધગશ પેદા કરવા માટે આપણે તોહફો આપતા હોય છે, તેનો સવાબ જારી રહેશે. ખુદાવંદ કરીમ નામે અમલમાં લખી નાખે છે, એ સવાબે જારીયામાં પણ કામ આવે છે. અઝીઝાને મહતરમ, ઘણી વખત ઘણા લોકોને એમ થતું હોય કે હું બહુ જ નાની રકમ આપવામાં મને શરમ થાય છે, તો મૌલાઈ કાયનાત અલે સલામ સમજાવવા માંગે છે કે તે નાની રકમને તું એક પલ્લામાં અગર જો રાખ અને બીજા પલ્લામાં ના આપવું એને રાખ, તો અકલનો તકાદો એ છે કે ન આપવું એ તો ખાલી છે, એમાં તો કઈ નથી. તો ન આપવું એ વધારે ઓછું છે નાની રકમ તેના કરતા. એટલા માટે કોઈ પણ રકમને આપવામાં અચકાવવાનું નથી, કારણ કે આપવું એક આપવું કહેવાય અને ન આપવું એ ખાલી વસ્તુ કહેવાય. અઝીઝાને મહતરમ, એક એક પાય પાય જે આપણે રાહે ખુદામાં આપીએ છીએ, ફમન યામલ મિસકાલ ઝર્રતિન ખૈરન યરાહ, અગર જો એક પાય તો બહુ જ મોટું કહેવાય પણ એક આતોમ જેટલી વસ્તુ પણ અગર જો આપણે રાહે ખુદામાં આપ્યા તો ખુદાવંદ કરીમ જરૂર અને જરૂર જે એક આતોમ જેટલી વસ્તુ છે એ આપણે જરૂર દેખાડશે. આપવું કોઈ ચીજ આપવી અથવા તો પછી રાય ખુદાનંદરમાં કોઈને કલામ કરી, કોઈને અંકુરાજે કરી, કોઈને મોરાલ આપી અને તે સવાબે જારિયામાં સામેલ થાય છે, અથવા તો પછી તન મન અને ધનથી રાય ખુદામાં ખિદમત કરવી, એ ફમૈયા અમલ મિસકાલ ઝર્રતિન ખૈરન યરાનંદરમાં સામેલ થઈ જશે. પણ અગર જો ખુદા ના કરે એક આતમ જેટલું અગર જો ખરાબ કામ કર્યું હોય તો તે ખરાબ કામ એક ચીજ હોય કે પછી આક્ષ્યો હોય કે પછી કલામ હોય કે પછી કોઈ પણ એવી ચીજ હોય કે જે ખરાબ હોય તો તેનો બદલો ખુદાવંદી કરીમ જરૂર દેખાડશે. અઝીઝાને મહતરમ, એટલા માટે હુકુક કાઢવા બારામાં પણ ઘણા લોકોને એ જ વિચાર હોય છે કે જ્યારે અમારા પાસે મોટી રકમ થઈ જશે ત્યારે અમે હક કાઢશું, ત્યારે એમાંથી વાજિબાત અદા કરશું. પણ ઇસ્લામ ધર્મ કાંતિ તે તરફ નજર નથી કરતો, બલકે કાલી તે તરફ નજર કરે છે. અગર જો 1000 ફ્રાંગ વરસના અંદરમાં રહી ગયા હોય, નોખા પડેલા હોય, તો તે 1000 ફ્રાંગમાંથી 5મો ભાગ ખુમસ કાઢવો વાજિબ છે. ત્રેવીસમી રબીઉલ આખર આજની તારીખોમાં 1245 હિજરી સનમાં બહુ જ મહાન આલિમ દીન કે જે મેઅરાજુ સઆદાના લેખક છે એ શખ્સિયતની વફાતનો દિવસ છે કે જેનું નામ અહમદ અન્નરાકી હતું. અસલામુ અલૈકુમ
ورحمة الله وبركاته. جاءت الدنيا.